નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી રામ એજ્યુકેશનમાં હું સંજયભાઈ જાળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે શીખીશું ગુજરાતી વ્યાકરણમાં સમાસ અને તેના પ્રકારો તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે સમાસ શબ્દનો અર્થ જોઈએ સમાસ એટલે સમ આસ જેમાં સમ એટલે સાથે અને આસ એટલે બેસવું આમ સમાસ એટલે સાથે બેસવું બે કે તેથી વધારે શબ્દો જોડાઈને એક નવો શબ્દ બનાવે તેને સમાસ કહે છે એટલે બે અથવા બે કરતાં વધારે શબ્દો હોય એ જોડાઈ જાય અને એક નવો શબ્દ બને એને સમાસ કહેવાય હવે સમાસનો હેતુ શું તો સમાસનો હેતુ શબ્દોની કરકસર કરી વાતને સંક્ષેપમાં રજૂ કરવાનો છે એટલે શબ્દોની કરકસર કરી અને વાતને ટૂંકમાં રજૂ કરવાનો એ સમાસનો હેતુ છે હવે આપણે જોઈએ સમાસનો વિગ્રહ સમાસનો વિગ્રહ કરવો એ બહુ મહત્ત્વનું છે એવું કહેવાય છે કે જેને સમાસનો વિગ્રહ કરતા સારો આવડે તે સમાસને આરામથી ઓળખી શકે છે એટલે કે આપણે જો સમાસને ઓળખવો હોય તો આપણને સમાસનો વિગ્રહ કરતા આવડવું પડે જો આપણને સમાસનો વિગ્રહ કરતા આવડી જાય તો આપણને સમાસ ઓળખતા આવડી જાય બે પદોને વિભક્તિનો પ્રત્યય મૂકી છૂટા પાડવાની પ્રક્રિયાને સમાસનો વિગ્રહ કહેવામાં આવે છે બે પદ આપેલા હોય એ પદોને આપણે વિભક્તિનો પ્રત્યય મૂકી અને છૂટા પાડવાના શબ્દ એક હોય પરંતુ આપણે વિભક્તિનો પ્રત્યય મૂકી અને એક શબ્દોમાંથી બે શબ્દો કરીએ એને સમાસનો વિગ્રહ કહેવામાં આવે છે ટૂંકમાં બે કે તેથી વધારે શબ્દો મળીને બનેલ એક શબ્દને છૂટો પાડવો એટલે સમાસનો વિગ્રહ આપણે અગાઉ જોઈ ગયા કે બે અથવા વધારે શબ્દો મળીને એક શબ્દ બનાવે એને સમાસ કહેવાય હવે સમાસનો વિગ્રહ એટલે શું તો બે કે તેથી વધારે શબ્દો મળી અને જે એક નવો શબ્દ બનેલો હોય એ શબ્દને છૂટો પાડવાનો એટલે એક શબ્દમાંથી બે શબ્દ કરવાના એને કહેવાય સમાસનો વિગ્રહ સામાસિક શબ્દમાં આવતા પહેલા શબ્દને પૂર્વપદ અને બીજા શબ્દને ઉત્તરપદ કહેવામાં આવે છે જે પહેલું પદ આપેલું હોય એને પૂર્વપદ અને બીજું પદ આપેલું હોય એને ઉત્તર પદ કહેવામાં આવે છે હવે આપણે જોઈએ સમાસના પ્રકારો તો સમાસના આઠ પ્રકાર છે એક દ્વંદ સમાસ બે તત્પુરુષ સમાસ ત્રણ કર્મધારી સમાસ ચાર બહુવ્રીહી સમાસ પાંચ મધ્યમપદ લોપી સમાસ છ ઉપપદ સમાસ સાત દ્વિગુ સમાસ અને આઠ અવ્યયી ભાવ સમાસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે સમાસનો અર્થ સમાસના વિગ્રહનો અર્થ અને સમાસના કેટલા પ્રકારો છે એનો આપણે અભ્યાસ કર્યો એટલે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત